ગીર સોમનાથ જિલ્લાના DDO અશોક કાલરિયા વેળાવર સિટી પોલીસમાં ફરિયાદ કરી છે કે તે પોતાની ઓફિસમાં ફરજ પર હતા ત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભગવાન બારડે તેમના વતન બાદલપુરા ગામે તળાવ ઊંડું ઉતારવાના ટેન્ડર પ્રક્રિયામાં ઢીલ કેમ કરો છો તેમ કહી બૂમબરાડા કર્યા હતા, સાથે જ ફાઇલના ઘા કરીને અપશબ્દો કહીને માર મારવાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. મેં ફાઇલ મગાવીને એમને ફાઇલમાં જોઈને જણાવ્યું કે એ ટેન્ડર છે કારોબારી સમિતિના ચેરમેનશ્રીએ ચકાસણી માટે પેન્ડિંગ રાખેલ છે, આવતી કારોબારીની બેઠકમાં એ ચકાસીને લેશે. ત્યારબાદ તેમને ઉશ્કેરાઈ જઈ અને જે ફાઇલ પડી હતી એમની સહકારી મંડળીની એ ઉપાડી અને ફેંકી દીધી અને એમણે ચેરમેનશ્રી અને મને ગાળો બોલી અને મારી નાખવાની ધમકી આપી. ફરિયાદી DDO અશોક કાલરિયાએ ફરિયાદ કરી હતી અને ધમકી બાદ પોલીસ પ્રોટેક્શન માંગી લીધું છે. ત્યારે આરોપી ભગવાન ભરવાડકે, જે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને તલાલાના પૂર્વ ધારાસભ્ય છે, તેમણે ફરિયાદ બાબતે સ્પષ્ટતા કરી છે કે મારી જેમ કોઈ પણ આગેવાનો કામ બાબતે રજૂઆત ના કરે, મેં ચોમાસા પૂર્વે કરવાના કામો બાબતે આ કામો પેન્ડિંગ ન રાખી શકાય તેવી રજૂઆત કરી હતી અને પાછળથી મને જાણ થઈ કે મારા વિરુદ્ધ રાજકીય દબાણોને કારણે ફરિયાદ કરવામાં આવી છે. BJPએ બે કોંગી આગેવાનો હીરાભાઈ સોલંકીને ટોલટેક્સમાં ફસાવ્યા અને મારી પણ ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ અમે લોકોના કામમાં પીછેહઠ કરવાના નથી. સંઘ હતી એ વિકાસના મુદ્દા ઉપરની હતી. સિંચાઈ વિભાગ મારફત થોડા સમય પહેલા જ ટેન્ડરો મંગાવવામાં આવેલા હતા. એ ટેન્ડરોની પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ. એના ટેન્ડરોની અંદર લોએસ્ટ હતા એ ટેન્ડરો ખુલી ગયા પછી અમુક રાજકીય સત્તાધારી પાર્ટીના લોકોને જે લાગે વળગે છે ત્યાં સુધી એવા લોકોના ટેન્ડરોને મંજૂરી આપવામાં આવી અને જે અમુક વ્યક્તિ કે જે ટકાવારી ના આપે આવા લોકોના ટેન્ડરોને ઇરાદાપૂર્વક એને એને મંજૂરી ના આપવામાં આવી. આજની તારીખ સુધી પેન્ટિંગ રાખવામાં આવે. નવા રચાયેલા ગીર સોમનાથ જિલ્લામાં DDOએ પોતાને મળેલી ધમકીની ફરિયાદ બાદ રાજકારણમાં ગરમી વધી ગઈ છે. DDOએ ધમકીના પગલે પોલીસ પ્રોટેક્શન માંગી લીધું છે, જ્યારે ભગવાન બારડ આ ફરિયાદને રાજકારણને વશ થઈને કરાયેલી ફરિયાદ ગણાવી રહ્યા છે. ત્યારે સત્ય હકીકત શું છે તે તો પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવશે. હાલ તો વેરાવળ પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે. બારડે અશોક કાલરિયા સાહેબને ધાક ધમકી આપી કે શા માટે આ ટેન્ડર પાસ નથી થયું, પેન્ડિંગ કેમ છે, એ બાબતે પોતાને ધાક ધમકી આપી અને પોતાની ફરજમાં રૂકાવટ કરી આ બાબતની ફરિયાદ અશોક કાલરિયા સાહેબે રૂબરૂની લખાવતા એ ફરિયાદની નોંધ પોલીસ સ્ટેશન FIRમાં કરી અને આગળની તપાસ તજવીજ ચાલુ કરી છે.